नमस्कार मित्रों, तो लास्ट लेक्चर नी अंदर आपणे नवू चेप्टर चेप्टर नंबर 8 गति विषय नी थोड़ी एवी माहिती मेळवी हती। एमां खास करीने प्रस्तावना ने एमां एवुं जोयुं हतुं के भाई गति छे ई निरपेक्ष राशि नथी पण सापेक्ष ख्याल छे, अने आ सापेक्ष ख्याल नो मतलब कंईक एवो थाय के एक पदार्थनी सापेक्षे ज्यारे बीजा पदार्थनी सरखामणी करवामां आवे अने जो पदार्थ पोतानुं स्थान बदले तो ते पदार्थ गतिमां छे एवुं कही शकाय। एटले आ गति छे ने आपणे सापेक्ष ख्याल कीधो। तो हवे वात कंईक ए हती, तमने मैं बे प्रवृत्ति विषय कीधुं हतुं के क्यारे पदार्थ गतिमां अथवा तो एवो अनुभव क्यारे थाय। ओली ट्रेनवाळी वात थई हती। जो गति छे, आ ગતિના ઘણા બધા પ્રકાર હોય, એક કોઈ એક ચોક્કસ પ્રકારની ગતિ હોતી નથી। બાકી આપણે જનરલી શું કરતા હોય કે ભાઈ ગતિ એટલે શું, તો કે પદાર્થ પોતાનું સ્થાન સમયની સાથે બદલતો એટલે પદાર્થ ગતિમાં છે એવું કહીએ। આ સીધી સાદી વ્યાખ્યા। પછી પદાર્થ ગમે એમ ચકડી ભમેડી લેતો હોય કે ઉડતો હોય કે રસ્તા ઉપર દોડતો હોય, આપણા માટે માત્ર ગતિમાં છે। ખરેખર ભૌતિક વિજ્ઞાનમાં ગતિના ઘણા બધા પ્રકારો છે, એમાંથી આપણે આ ચેપ્ટરની અંદર જે ગતિ વિશે ભણવાના છીએ એ ગતિનો એક પ્રકાર સૌથી સાદામાં સાદો અને સરળમાં સરળ પ્રકાર, તો આ ગતિને કહેવામાં આવે સુરેખ ગતિ। ચેપ્ટરમાં આપણે જે ગતિના પ્રકાર વિશે ભણવાના છે કઈ ગતિ, સુરેખ ગતિ। બાકીની ગતિઓ વિશે આપણે 11 સાયન્સની અંદર ભણશું, અને હા બીજી એક અગત્યની વાત પણ કહું કે જો 11 સાયન્સની અંદર મોશન ચેપ્ટર સમજવું હોય તો ધોરણ 9નું મોશન ચેપ્ટર તમને ક્લિયર હોવું જોઈએ, સાથે સાથે ધોરણ 10ની અંદર પણ આનો ઉપયોગ થશે। એટલે ખાસ ધ્યાન દેવું, જો નહીં સમજો તો કાંઈ નહીં આવડે, નહીંતર આના જેવું ઈઝી કંઈ નથી। તો આ ચેપ્ટરની અંદર આપણે એક સુરેખ ગતિ વિશેનો અભ્યાસ કરવાનો છે, સાથે સાથે ગતિનો બીજો પ્રકાર જેને કહેવામાં આવે વર્તુળમય ગતિ। વર્તુળમય ગતિ, વર્તુળમય ગતિનો મતલબ થાય કે પદાર્થ જે પથ પર ગતિ કરતો હોય, આ પથ કેવો હશે? વર્તુળાકાર પથ। આ વર્તુળાકાર પથ પર થતી પદાર્થની ગતિ જેને કહેવામાં આવે વર્તુળમય ગતિ। સુરેખ પથ મતલબ અહીંયા રસ્તો કેવો હશે? સીધો। આ સિવાયની ગતિનો હજી એક પ્રકાર કંપનથી થતી ગતિ, અથવા તો આને કહેવામાં આવે દોલિત ગતિ। કંપન ગતિ અથવા તો દોલિત ગતિ, કંપન અથવા તો દોલન, કંઈક આ પ્રકારે જોવા મળતી ગતિ જેને કહેવામાં આવે કંપિત ગતિ અથવા તો દોલિત ગતિ। અને બીજો ગતિનો એક પ્રકાર હજી છે, ચોથો પ્રકાર, જેને કહેવામાં આવે ચાક ગતિ। ચાક ગતિનો મતલબ થાય રોટેશનલ મોશન। રોટેશનલ મોશન એટલે શું? તો કે માનો કે કોઈ એક બિંદુને અનુલક્ષીને જો પદાર્થ ગતિ કરતો હોય, ઉદાહરણ તરીકે માની લો કે આપણે એક પથ્થરને પકડીને ફેરવીએ છીએ, અહીંયા જે ગતિ જોવા મળે એ કઈ ગતિ થશે? ચાક ગતિ। એટલે આ ગતિના કુલ ચાર પ્રકાર છે, એક સુરેખ ગતિ, બીજી છે વર્તુળમય ગતિ, ત્રીજી છે કંપિત કે દોલિત ગતિ, ચોથી છે ચાક ગતિ। અને ઘણી વખત પદાર્થ છે આ ગતિ કરતો હોય તો બે પ્રકારની ગતિનું સંયોજન પણ હોય, પદાર્થની ગતિમાં બે પ્રકારની ગતિનું સંયોજન પણ જોવા મળે। આ કઈ રીતે થશે એ તમને આ ચેપ્ટરની અંદર આગળ આપણે વધારે માહિતી સાથે ચર્ચા કરીશું। તો ગતિના કુલ ચાર પ્રકાર કયા કયા? સુરેખ પથ પર થતી ગતિ, વર્તુળમય ગતિ, કંપન કે દોલિત ગતિ અને ચાક ગતિ। આમાંથી આપણે આ ચેપ્ટરની અંદર બે પ્રકારની ગતિઓ વિશે અભ્યાસ કરવાનો છે, એક છે સુરેખ ગતિ અને બીજી છે વર્તુળમય ગતિ। આ બે પ્રકારની ગતિ વિશે અભ્યાસ કરીશું, બાકીનું આ કંપનની આગળના ચેપ્ટર્સમાં આવશે, જ્યારે ચાક ગતિ તમે 11 સાયન્સની અંદર ભણશો। હવે છેલ્લે આપણે બે પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરી હતી, હવે થોડાક આગળ વધીએ। આપણે હવે ખરેખર ચેપ્ટર ચાલુ કરીએ અને અહીંયા ગતિના વર્ણનથી ચાલુ કરીએ કે ભાઈ ગતિ એટલે શું, અથવા તો ગતિને વર્ણવવા માટે પ્રાથમિક ખ્યાલો કયા કયા છે। એટલે આપણે ટોપિક ચાલુ કરશું ગતિનું વર્ણન, અને ગતિના વર્ણનનો સૌ પ્રથમ ટોપિક છે જેને કહેવામાં આવે સંદર્ભ બિંદુ। સૌ પ્રથમ ટોપિક કહેવામાં આવે સંદર્ભ બિંદુ, અથવા તમને પ્રશ્ન સ્વરૂપે પૂછવું હોય તો આમ પૂછી શકે કે સમજાવો પદાર્થનું સ્થાન સાપેક્ષ રાશિ છે,
પદાર્થનું સ્થાન સાપેક્ષ રાશિ છે, અથવા તો સંદર્ભ બિંદુનો ખ્યાલ આપી અને સમજાવો કે પદાર્થનું સ્થાન એ સાપેક્ષ રાશિ છે. હવે પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે સંદર્ભ બિંદુ એટલે શું. સંદર્ભ બિંદુ એટલે બીજું કાંઈ નહીં, જ્યારે આપણે કોઈ પદાર્થના સ્થાન વિશે ચર્ચા કરીએ તો સ્થાનને દર્શાવવા માટે આપણે જે નિયત કે ચોક્કસ બિંદુનો ઉપયોગ કરીએ, આ બિંદુ કે ચોક્કસ સ્થાન જેને કહેવામાં આવે સંદર્ભ બિંદુ. ઉદાહરણ તરીકે માની લો કે કોઈ એક વ્યક્તિ બસ સ્ટેન્ડ ઊભો છે, આપણે અહીંયા બસ સ્ટેન્ડે ઊભો છે, બીજો વ્યક્તિ એને મોતીબાગથી ફોન કરે કે ભાઈ તું ક્યાં છો, હું મોતીબાગથી, તું હોય ત્યાં આવી જાઉં, મારે તને બે મિનિટ મળવું છે, કામ છે, જે કાંઈ હોય, બાંધવું હોય કે જે કરવું હોય. ટૂંકમાં એક વ્યક્તિ પેલા વ્યક્તિને એનું સ્થાન પૂછે છે, એટલે ઓલો વ્યક્તિ પૂછે, જવાબ દે કે ભાઈ હું બસ સ્ટેન્ડે ઊભો છું, અહીંયા આવીને મને મળી જાય. તો પાછો પ્રશ્ન એ છે કે ભાઈ બસ સ્ટેન્ડમાં કઈ બાજુ, બસ સ્ટેન્ડ તો છે, બસ સ્ટેન્ડને ચાર દિશા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, તો કઈ જગ્યાએ ઊભો. તો આ વ્યક્તિ તમને ચોક્કસ સ્થાન દેશે કે બસ સ્ટેન્ડમાં ઉત્તર દિશાએ કે પૂર્વ દિશાએ. જોકે આપણે તો અહીંયા બહુ દિશાનો ઉપયોગ કરતા નથી, પણ એવું કહીએ કે બહારના ગેટે કે અંદરના ગેટે. પેલા આપણે હાઉ સિમ્પલ ભાષામાં સમજીએ, એમ કે બસ સ્ટેન્ડમાં સામેની બાજુ બહારના ગેટે રેલવે સ્ટેશન રેલવેના પાટાની બાજુમાં ઊભો છું. મતલબ શું થયું, તમારા માટે સંદર્ભ બિંદુ ક્યું થયું, બસ સ્ટેન્ડ. હવે જો સંદર્ભ બિંદુ એથી એક ચોક્કસ દિશા છે, કઈ દિશા, તો કે બહારનો ગેટ, કઈ બાજુનો, તો કે રેલવેના પાટાની નજીકનો. એટલે આ એક સંદર્ભ બિંદુ થયું. કોના માટે, તો કે જે વ્યક્તિ બસ સ્ટેન્ડે ઊભો હતો એના માટે. હવે પેલો જે વ્યક્તિ છે એને ફોલો કરતો કરતો ક્યાં જાય, તો કે સીધો પેલા ગેટ પાસે જ્યાં એને વ્યક્તિ મળવાનો છે. આ સ્થાનને સંદર્ભ બિંદુ કહેવાય. હવે થયું શું, તો કે ઓલો ભાઈ તો સંદર્ભ બિંદુ જે તે જગ્યાએ સ્થિર જ છે. મતલબ એવો થાય કે સંદર્ભ બિંદુ એક ઉગમ બિંદુ તરીકે કામ કરશે. કોના માટે ઉગમ બિંદુ, તો કે જે વ્યક્તિ મોતીબાગથી બસ સ્ટેન્ડ જશે એને ક્યાં રસ્તે જવું અને ક્યાં મળવું, તો કે મળવાનું તો ઉગમ બિંદુ જ છે, જેને આપણે શું કીધું, સંદર્ભ બિંદુ. એટલે અહીંથી આપણે હાલતો થાય અને બસ સ્ટેન્ડે ઓલો ભાઈ જ્યાં ઊભો છે ત્યાં જઈને મળશે. ઓકે, તો હવે સંદર્ભ બિંદુની વ્યાખ્યા વિશે વાત કરીએ. તો સંદર્ભ બિંદુ એટલે શું, સંદર્ભ બિંદુ, સંદર્ભ બિંદુનો મતલબ થાય પદાર્થનું સ્થાન દર્શાવવા માટે કોઈ ચોક્કસ નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે. એટલે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે બિંદુનો કે નિયતનો મતલબ થાય ચોક્કસ નિયત બિંદુનો ઉપયોગ કરવામાં આવે છે. આ નિયત બિંદુ જેને કયા નામથી ઓળખાય, સંદર્ભ બિંદુ કહેવામાં આવે. એટલે અહીંયા એવું કહી શકાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો ઉપયોગ શા માટે કરવામાં આવે, તો કે સંદર્ભ તરીકે કરવામાં આવે છે. આ નિયત બિંદુને કયા બિંદુથી ઓળખાય, સંદર્ભ બિંદુ કહે છે. જે બિંદુનો ઉપયોગ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે કરવામાં આવ્યો હોય, અથવા તો જે બિંદુનો સંદર્ભ પદાર્થનું સ્થાન જાણવા માટે કરવામાં આવ્યો હોય, આ બિંદુને કહેવામાં આવે સંદર્ભ બિંદુ. ઉદાહરણ તરીકે માનો કે કોઈ એક ગામ છે, આ ગામમાં એક સ્કૂલ છે, રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં 3 કિલોમીટર દૂર છે. ઉત્તર દિશામાં સ્કૂલ ત્રણ કિલોમીટર દૂર છે અને તે જ સ્કૂલ બસ સ્ટેન્ડથી આપણે
માનો કે બસ સ્ટેન્ડથી સ્કૂલે જવું છે, તો આ જ સ્કૂલ બસ સ્ટેન્ડથી, તે જ સ્કૂલ બસ સ્ટેશનથી, માનો પશ્ચિમ દિશામાં છે, બસ સ્ટેશનથી પશ્ચિમ દિશામાં 5 કિલોમીટર, પશ્ચિમ દિશામાં કેટલા કિલોમીટર? 5 કિલોમીટર દૂર છે. એક જગ્યા કે જ્યાં રેલવે સ્ટેશનથી આ સ્કૂલ ઉત્તર દિશામાં કેટલા કિલોમીટર દૂર છે? 3 કિલોમીટર દૂર. અને આની આ જ સ્કૂલ ઇને ઇજ સિટીમાં, મતલબ કે એના એ જ ગામમાં બસ સ્ટેન્ડથી કેટલા કિલોમીટર દૂર? 5 કિલોમીટર. જો બંને સ્થાન, મતલબ કે બંને સંદર્ભ બિંદુનો ઉપયોગ કરવામાં આવ્યો, એકમાં સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવ્યું રેલવે સ્ટેશન, બીજામાં સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવ્યું બસ સ્ટેશન, બરાબર? સમજો, પ્રથમ કિસ્સો અને અહીંયા આપણી પાસે હતો દ્વિતીય કિસ્સો. પ્રથમ કિસ્સામાં સંદર્ભ બિંદુ કયું હતું? તો કે રેલવે સ્ટેશન. બીજા કિસ્સામાં સંદર્ભ બિંદુ કયું હતું? તો કે બસ સ્ટેન્ડ. એટલે અહીંયા સંદર્ભ બિંદુ હતું રેલવે સ્ટેશન, એકમાં હતું બસ સ્ટેશન. જો સંદર્ભ બિંદુ પહેલામાં હતું રેલવે સ્ટેશન, બીજા માટે સંદર્ભ બિંદુ હતું બસ સ્ટેશન. બંને જગ્યાએથી અવલોકન કર્યું, બંને જગ્યાએથી અવલોકન કર્યું, તો અહીંયા સ્કૂલની દિશા ઉત્તર હતી, જ્યારે અહીંયા સ્કૂલની દિશા કઈ થઈ ગઈ? પશ્ચિમ થઈ ગઈ. મતલબ એવો થાય કે જો સંદર્ભ બિંદુ બદલાય, જો સંદર્ભ બિંદુ બદલાય તો પદાર્થનું સ્થાન પણ બદલાય. જો સંદર્ભ બિંદુ બદલાય તો પદાર્થના સ્થાનમાં પણ ફેરફાર થાય. એટલે આપણે આવું કહી શકીએ કે જો સંદર્ભ બિંદુમાં, સંદર્ભ બિંદુમાં ફેરફાર થાય તો પદાર્થના, શેમાં ફેરફાર થઈ જાય? સ્થાનમાં ફેરફાર થાય, તો પદાર્થના સ્થાનમાં પણ ફેરફાર થાય. મતલબ એવો થાય કે પદાર્થનું સ્થાન કોના ઉપર આધાર રાખે? સંદર્ભ બિંદુ ઉપર. ખરેખર પદાર્થ તો એકની એક જગ્યાએ છે. સ્કૂલ હતી તો સ્કૂલ તો ત્યાં જ રહેવાની છે, એ કાંઈ બસ સ્ટેન્ડની નજીક ન આવે, રેલવે સ્ટેશનથી દૂર ન જાય. પણ આપણે સ્થાન બદલાવ્યા, સંદર્ભ બિંદુ બદલાવ્યા. કયું સંદર્ભ બિંદુ? તો કે પહેલાં રેલવે સ્ટેશનથી સ્કૂલે જવું હતું, પછી બસ સ્ટેન્ડથી સ્કૂલે જવું, તો રેલવે સ્ટેશનથી જવું હતું તો દિશા ઉત્તર, અંતર 3 કિલોમીટર. ઈને સ્કૂલે તમે બસ સ્ટેન્ડથી જાઓ તો દિશા પશ્ચિમ, અંતર 5 કિલોમીટર. સંદર્ભ બિંદુ બદલાણા, તમે જે જગ્યાએથી જે જગ્યાએ પહોંચવાના છો આ જગ્યાના સ્થાનમાં ફેરફાર કર્યો, તમારા નિયત સ્થાનમાં ફેરફાર થયો. મતલબ કે તમારું સંદર્ભ બિંદુ બદલાણું, પહેલાં માટે સંદર્ભ બિંદુ બનતું હતું રેલવે સ્ટેશન, બીજા માટે સંદર્ભ બિંદુ બન્યું બસ સ્ટેશન. બંને ક્યારે ભેગા હોઈ શકે નહીં. જો બંને ભેગા ન હોય તો બંનેની દિશા પણ ક્યારે એક સમાન હોઈ શકશે નહીં. જરૂરી નથી કે બધા કિસ્સામાં આ લાગુ પડે, પણ આપણા કેસ માટે બંને જુદી જુદી દિશાએ છે, એટલે સંદર્ભ બિંદુ કેવા થઈ જશે? બદલાઈ જાય. અને જો સંદર્ભ બિંદુ બદલાઈ જાય તો દિશા પણ ફરી જાય અને દશા પણ ફરી જાય. 3 કિલોમીટર હાલીને જવું હેલું, કોની સાપેક્ષે? 5 કિલોમીટરની સાપેક્ષે. એટલે રેલવે સ્ટેશનથી સ્કૂલે જવાનો ધંધો કરાય, બસ સ્ટેન્ડથી કરાય નહીં. અને હા, એવું નથી કે બસમાં આવતા હોય તો સ્કૂલે ન આવું, ખાલી સમજવા માટે હતું કે ભાઈ સંદર્ભ બિંદુમાં ફેરફાર થાય તો પદાર્થના સ્થાનમાં ફેરફાર થઈ શકે. એટલે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ આવશ્યક છે. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ આવશ્યક છે. મતલબ એવો થાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ આવશ્યક છે. કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવું હોય તો આ સ્થાન દર્શાવવા માટે હંમેશા કેવું બિંદુનો ઉલ્લેખ કરવો પડે? સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો પડે. ઉદાહરણ તરીકે મધુરમથી બે દિશા જોઈએ, પશ્ચિમ અને પૂર્વ. પશ્ચિમ અને પૂર્વ. પૂર્વ દિશાએ જાવ તો કાળવો આવે, પશ્ચિમ દિશાએ જાવ તો
મધુરમાં આવે, મતલબ એવો થાય કે મોતીબાગથી 2 કિલોમીટર પૂર્વ દિશામાં, સોરી પશ્ચિમ દિશામાં ચાલવામાં આવે, ધારો કે વળી પાછા એમ ન કીધે સાહેબ દિશા તમે ક્યાં ઊભા એના ઉપર ડિપેન્ડેડ હોય, એટલે મોતીબાગથી પશ્ચિમ દિશામાં જાઓ તો મધુરમ આવશે, પૂર્વ દિશામાં જાઓ તો કાળવા ચોક આવશે, અથવા તો પેલો જે કાંઈ ચોક કહેવાતો હોય, લાઇબ્રેરી કહેવાતી હોય કે જે કાંઈ કહેવાતી હોય એ, બરાબર છે? તો અહીંયા સંદર્ભ બિંદુ તરીકે તમે કોને પસંદ કર્યું? મોતીબાગ. બંને બાજુએ દિશા બદલાય હોય તો સ્થાન ફરી ગયા. જો મોતીબાગથી આમ પૂર્વ દિશામાં જાઓ તો મધુરમ ન આવે, અહીંયા કાળવા જ આવે. આમ જાઓ તો ત્યાં કાળવો ન આવે, મધુરમ જ આવે. મતલબ શું થયું? તમે સંદર્ભ બિંદુમાં ફેરફાર કર્યો, દિશામાં થોડો કેવો ફેરફાર કર્યો, એટલે પદાર્થના સ્થાનમાં ફેરફાર થઈ ગયો. તો આ સંદર્ભ બિંદુ હતું. હવે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે સંદર્ભ બિંદુ છે એ નિરપેક્ષ રાશિ નથી. સંદર્ભ બિંદુ કોઈ નિરપેક્ષ રાશિ નથી, પણ કેવી રાશિ છે? સાપેક્ષ રાશિ છે. અને આ સાપેક્ષ રાશિનો મતલબ એવો થાય કે જો આ રાશિનું સ્થાન બદલાય તો પદાર્થનું સ્થાન પણ બદલાય છે. સંદર્ભ બિંદુનું સ્થાન બદલાય તો પદાર્થના સ્થાનમાં પણ ફેરફાર થાય, એટલે નિરપેક્ષ રાશિ નથી, પણ કેવી રાશિ છે? સાપેક્ષ રાશિ. એક સ્થાનને અનુલક્ષીને બીજા સ્થાનનું વર્ણન કરવામાં આવે, એમાં પ્રથમ સ્થાન જેને સંદર્ભ બિંદુ તરીકે પસંદ કરવામાં આવે, બીજું સ્થાન જે આપણે જ્યાં ગુડાવવું છે, જ્યાં જાવવું છે એ સ્થાન છે. એટલે બીજા શબ્દોમાં કેવું હોય તો આમ કહી શકાય કે સંદર્ભ બિંદુ એ સાપેક્ષ રાશિ છે. કેવી રાશિ છે? સાપેક્ષ રાશિ. નિરપેક્ષ રાશિ નથી, પોતે સ્વતંત્ર નથી, પણ બીજાના આધારે કહી શકાય કે ફલાણી જગ્યાએથી ફલાણી જગ્યાએ આમ જવાય, બરાબર છે? એટલે એકની સાપેક્ષે સરખામણી કરવામાં આવે, સાપેક્ષ રાશિ છે. અને સંદર્ભ બિંદુ બદલાઈ જાય તો પદાર્થના સ્થાનમાં પણ ફેરફાર થઈ જાય, કારણ કે સાપેક્ષ રાશિ છે, કારણ કે સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે. એટલે સંદર્ભ બિંદુ જેને કહેવામાં આવે સાપેક્ષ રાશિ. અને હા, સંદર્ભ બિંદુનું બીજું નામ પણ છે, સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ તરીકે પણ લેવામાં આવે, ઉગમ બિંદુ તરીકે પણ ઓળખાય. કોણ? સંદર્ભ બિંદુ. એટલે સંદર્ભ બિંદુના બે નામ, એક તો પોતે સંદર્ભ બિંદુ અને બીજું નામ છે ઉગમ બિંદુ. હવે જોશું આપણો મેઇન ચેપ્ટરનો પહેલો સરસ મજાનો ટોપિક, સુરેખ પથ પર ગતિ. એટલે આપણો પહેલો ટોપિક છે. આમ જોઉં તો ચેપ્ટર ક્યારનું ચાલુ થઈ ગયું ભાઈ? સુરેખ પથ પર ગતિ, સીધા રસ્તા ઉપર થતી ગતિ. સુરેખ પથનો મતલબ થાય સીધા રસ્તા ઉપર થતી ગતિ. ગતિ એટલે શું તમને ખબર પડી? સ્થાન, સોરી સંદર્ભ બિંદુ કોને કહેશો ખબર પડી? ક્યારે પદાર્થ ગતિમાં છે, ક્યારે નથી, સોરી આવું કેવું હોય તો કઈ રીતે કહી શકાય એ પણ તમને ખબર પડી. હવે જોવાનું છે કે સુરેખ પથ ઉપર પદાર્થ ગતિ કરે તો સુરેખ પથ ઉપર પદાર્થની ગતિ દરમિયાન બે અગત્યની રાશિઓ, પહેલાં એના વિશેની ચર્ચા કરીએ, એના પછી ગતિના પ્રકાર અને ક્યારે ગતિને કેવું, મતલબ કે ક્યારે વેગ કહેવાય, ક્યારે પ્રવેગ કહેવાય, આની ચર્ચા કરશું. સૌથી પહેલાં સુરેખ પથ પર ગતિમાં આપણે એક રાશિનો અભ્યાસ કરશું. રાશિનું નામ છે અંતર. રાશિનું નામ કેવું? અંતર. ઓકે, અંતરની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકે? પદાર્થે ગતિપથ પર કાપેલી કુલ લંબાઈ, જેને શું કહેવામાં આવે? અંતર. આ સીધી સાદી વ્યાખ્યા થઈ કે પદાર્થે પોતાના રસ્તામાં કાપેલી કુલ લંબાઈ, જેને કહેવામાં આવે અંતર. અને જો હારી વ્યાખ્યા આપવી હોય તો આમ આપી શકાય કે આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે પોતાના ગતિપથની કાપેલી કુલ લંબાઈને અંતર કહેવામાં આવે. એટલે એવું કહી શકાય કે આપેલ સમયગાળામાં ગતિ કરતા
पदार्थे गति करता पदार्थे कापेला गतिपथनी गति पर करता पदार्थे कापेला गतिपथनी कुल लंबाई ने क्या नाम थी ओळखाय अंतर कहवाय। आपेला समयगाळामां गति करता पदार्थे कापेला गतिपथनी कुल लंबाई ने अंतर कहेवामां आवे। अंतरनो एस आई एकम अंतरनो एस आई एकम थाय मीटर मीटर ने दर्शावा माटेनी संज्ञा छे स्मोल एम। એટલે અંતરનો એસઆઈ એકમ થાય મીટર, દર્શાવવા માટેની સંજ્ઞા સ્મોલ એમ, અને અંતરનો વ્યાખ્યા આપવી હોય તો આમ આપી શકાય આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહેવાય। ઉદાહરણ તરીકે મેં મોતીબાગથી મોટરસાઇકલ ચાલુ કર્યું, અથવા તો કોઈ હાલણ મોતીબાગ જ રાખીએ, મોતીબાગથી મેં મોટરસાઇકલ મારું ચાલુ કર્યું, હું મધુરમ પહોંચ્યો, ત્યાં જઈને મેં મારું બાઇક બંધ કરી દીધું, હવે એમ છું કે આગળ નથી જવા, અહીં બેહવું ઘડી, તો મેં ક્યાંથી ક્યાં સુધીનું અંતર કાપ્યું? તો કે મોતીબાગથી લઈ અને મધુરમ સુધીનું અંતર કાપ્યું। મોતીબાગે મેં કાપેલું અંતર કેટલું? ઝીરો। મધુરમ પહોંચ્યો, ધારો 2 કિલોમીટર જેટલું મેં બાઇક ચલાવ્યું, તો મેં મોતીબાગથી મધુરમ જેટલા ગતિપથમાં મેં કાપેલી પથ લંબાઈ કેટલી? તો કે 2000 મીટર જેટલી। 2000 મીટર મતલબ કેટલી થઈ? 2 કિલોમીટર જેટલી। તો આ છે પ્રથમ સ્થાન, જેને પ્રારંભિક સ્થાન કહેવાય, કે જ્યાંથી મેં મારું બાઇક ચાલુ કર્યું હતું, અને અંતિમ સ્થાન કે જ્યાં મેં મારું બાઇક બંધ કરી દીધું। આ બંને વચ્ચે કુલ અંતર કેટલું છે? તો કે 2 કિલોમીટર જેટલું। હું ત્યાં જઈને સ્ટોપ થઈ ગયો, પાછો આવ્યો નથી। જો હું અહીંયાથી ચાલુ કરું, ત્યાં જઉં, ત્યાંથી પાછો આવું, તો મોતીબાગથી મધુરમ 2 કિલોમીટર હતું, ત્યાંથી પાછું મોતીબાગ કર્યું ઘટે નહીં, એટલું ને એટલું જ રહીને મધુરમથી મોતીબાગથી મધુરમ 2 કિલોમીટર થાય, તો મધુરમથી મોતીબાગ 2 જ કિલોમીટર, એ દોઢ ન થઈ જાય, એટલે કુલ અંતર કેટલું થાય? 4 કિલોમીટર। શરત, તમે મોતીબાગથી સીધા જ મધુરમ ગયા હોવા જોઈએ, ત્યાંથી એના જ રસ્તે મોતીબાગ આવ્યા જોઈએ, પછી તમે મધુરમથી આડાવાળા આટા ટેલા દઈને આવો તો અંતર વધી જશે। તો આને કહેવાય અંતર, એસા એકમ થાય મીટર। એના પછીની બીજી રાશિ, થોડીક માથાકૂટવાળી રાશિ, જો અંતર છે ને, આ અંતરનું મૂલ્ય હંમેશા ધન જ મળશે। અંતરનું મૂલ્ય હંમેશા કેવું મળશે? ધન। ક્યારેય અંતરનું મૂલ્ય ઋણ નહીં થાય, આ મૂલ્ય ક્યારેય ઋણ મળશે નહીં, સંભાવના જ નથી। એના પછીની બીજી રાશિ છે જેને કહેવામાં આવે સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ। તો સ્થાનાંતરનો મતલબ, અથવા તો સ્થાનાંતર એટલે હું હાવ સીધું કહું તો પદાર્થે પોતાના સ્થાનમાં કરેલો ફેરફાર, જેને સ્થાનાંતર કહેવાય। પદાર્થે એના સ્થાનમાં કરેલો ફેરફાર જેને સ્થાનાંતર કહેવાય। અને હારી ભાષામાં જો વ્યાખ્યા આપવી હોય તો તમે આવી સ્થાનાંતરની વ્યાખ્યા આપી શકો કે પદાર્થ તેના ગતિપથના પ્રારંભિક સ્થાનથી લઈ અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહેવાય। પ્રારંભિક સ્થાનથી લઈ અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહેવામાં આવે, અથવા તો બીજું, આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, જેને કયા નામથી ઓળખાય? સ્થાનાંતર। એટલે સ્થાનાંતર હાવ સીધું સાધું યાદ રાખવું હોય તો આવું કહી શકાય કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર જેને સ્થાનાંતર કહેવાય। પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર જેને કયા નામથી ઓળખાય? સ્થાનાંતરના નામથી ઓળખાય। ઓકે, તો સ્થાનાંતરની વ્યાખ્યા આપવી હોય તો આમ આપી શકાય કે પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે।
ગતિપથના પ્રારંભિક સ્થાનથી લઈ અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહેવાય, અથવા બીજી વ્યાખ્યા આપી હોય તો આમ આપી શકાય, આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને કયા નામથી ઓળખાય? સ્થાનાંતર. એટલે આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને કયા નામથી ઓળખાય? સ્થાનાંતર કહે છે. તો આ સ્થાનાંતરની બેમાંથી તમે કોઈ પણ એક વ્યાખ્યા કહી શકો કે ભાઈ ચોક્કસ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એને પણ સ્થાનાંતર કહેવાય, અથવા તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર જેને પણ કયા નામથી ઓળખાય? સ્થાનાંતરથી જ ઓળખાય. હવે સ્થાનાંતરનો SI એકમ, સ્થાનાંતરનો SI એકમ મતલબ કે માનો કે તમે સ્થાનાંતરનું માન લખ્યું, માન એટલે સમ્માન નહીં પણ એનું મૂલ્ય, માનનો મતલબ થાય કોઈ આંકડાકીય મૂલ્ય, બરાબર છે? તો આ આંકડાકીય મૂલ્યની પાછળ જે આપણે M લખીએ, KM લખીએ, CM લખીએ, આ બધા જ ને એકમો કહેવાય, એટલે સ્થાનાંતરનો SI એકમ પણ કયો છે? મીટર. સ્થાનાંતરનો SI એકમ કયો? મીટર. દર્શાવવા માટે વપરાતી સંજ્ઞા કઈ? સ્મોલ M. સ્થાનાંતરનો SI એકમ મીટર, દર્શાવવા માટે વપરાતી સંજ્ઞા સ્મોલ M. અને સ્થાનાંતર અને અંતર, અંતર અને સ્થાનાંતર આ બંનેને દર્શાવવા માટેની સંજ્ઞા, અંતર અને સ્થાનાંતર બંનેને દર્શાવવા માટેની સંજ્ઞા સ્મોલ S છે. બંનેને દર્શાવવા માટેની સંજ્ઞા કઈ? સ્મોલ S. બંનેના એકમ પણ સરખા, SI એકમ પણ સરખા, ક્યાં? મીટર છે. આ સિવાય વ્યવહારમાં સ્થાનાંતર અને અંતર માટે નાના મોટા એકમોનો ઉપયોગ થાય. નાના મોટા એકમો એમાં સમાવેશ થાય એક તો સેન્ટીમીટર. સેન્ટીમીટરને દર્શાવવા માટેની સંજ્ઞા, જો કે આ બધાને ખબર હોવી જ જોઈએ, સેન્ટીમીટર માટે વપરાય CM. એના પછીની બીજી સંજ્ઞા છે જેને કહેવામાં આવે મિલીમીટર. બીજી સંજ્ઞા છે જેનું નામ છે મિલીમીટર. આને દર્શાવવા માટેની સંજ્ઞા, સોરી, બીજો એકમ મિલીમીટર અને દર્શાવવા માટેની સંજ્ઞા MM, ડબલ એમ, મિલીમીટર. અને આ સિવાયની બીજી એકમ, સોરી, બીજો એક એકમ નામ છે કિલોમીટર. આ સોરી, એક ભૂલ થઈ, સેન્ટીમીટર સંજ્ઞા નથી, આ નામ છે. સેન્ટીમીટર દર્શાવવા માટેની સંજ્ઞા CM છે, મિલીમીટર એકમનું નામ છે અને દર્શાવવા માટેની સંજ્ઞા MM છે, અને કિલોમીટર, આ કિલોમીટર પણ એકમ છે અને કિલોમીટરને દર્શાવવા માટેની સંજ્ઞા KM. ઓકે, વધુ માહિતી સાથે સ્થાનાંતર હવે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.